હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં છો ને? તો ચાલો આપણે ગુજરાતીમાં પાઠ બે, શાળા તત્પરતા બેમાં આઈડિયલ વર્કબુક ભણતા હતા, તો એમાં આપણે ભાગ છ ભણીએ. તો ચાલો તમારી આઈડિયલ વર્કબુક ખોલો. આગળ આપણે પેજ નંબર 35 સુધી આનંદી કાગડાની વાર્તાના પ્રશ્નોના જવાબ લખ્યા. હવે તમે પેજ નંબર 36 ખોલો. એમાં શું છે? બાળગીત સાંભળો અને ગાઓ, ઢીંગલી મારી. આ બાળગીત આપણે આગળ તમારી બુકમાં ભણ્યા, તો ચાલો એકવાર આ બાળગીત આપણે ગાઈએ. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી, બોલ બા બોલ એને કેમ બોલાવું, કેમ બોલાવું, ડોલમાં બેસાડું તેને નવરાવું, ચંપાના ફૂલની વેણી ગૂંથાવું, તો પણ તે બોલતી નથી. ઘંટીને ઘૂગો આપું છું રમવા, સોનાના પાટલે બેસાડું જમવા, તો પણ તે ખાતી નથી. પંખી બતાવું ડાળીએ ઝૂલતા, મેના પોપટને મોરલા ટહુકતા, તો પણ તે ગાતી નથી. પહેરાવું ઝાંઝરીને રેશમી જબલું, ઘૂમ ઘૂમ નાચું ને વગાડું તબલું, તો પણ તે નાચતી નથી. ચાંદા મામા તો આકાશે રમતા, બાબા ગાડીમાં ઢીંગલીબેન ફરતા, મારે પણ બોલવું નથી. તો ચાલો આગળ આપણે એના પ્રશ્નોના જવાબ લખીએ. 28. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ટીક કરો. તો 1. કોણ ખાતું પીતું નથી કે બોલતું નથી? તો ઢીંગલી. બેબી બાબો કે દાદા? તો ઢીંગલી. 2. બાળક કોને બોલાવવા માગે છે? તો બહેનને, ભાઈને, મમ્મીને કે ઢીંગલીને? તો ઢીંગલીને. 3. ઢીંગલી માટે સાના ફૂલોની વેણી ગૂંથાવાની છે? ચંપાના, મોગરાના, ગુલાબના કે જુઈના? ચંપાના. 4. ઢીંગલીને બાળક શું શું પહેરવા માગે છે? ઝાંઝરી, ઝંપલું, બંગડી કે ચુંદડી? તો ઝાંઝરી. 5. ઘૂમ ઘૂમ નાચું કે વગાડું? ઢોલ, વાંસળી, નગારું કે તબલું? તો તબલું. 6. ઢીંગલીબેન સામાં ફરે છે? મોટર ગાડીમાં, બાબા ગાડીમાં, ઘોડા ગાડીમાં કે આગગાડીમાં? તો બાબા ગાડીમાં. 29. કૌંસમાં આપેલા શબ્દો પરથી ખાલી જગ્યા પૂરો. 1. ઢીંગલીને ખાલી જગ્યામાં બેસાડી નવરાવવાની છે. શેમાં બેસાડવાની છે? તપેલી, ખાટલા કે ડોલમાં? તો ડોલમાં. 2. આકાશમાં ખાલી જગ્યા રમે છે. કોણ રમે છે? ચાંદા મામા. 3. ચંપાના ફૂલ ખાલી જગ્યા પર ઉગે, વેલા પર કે ઝાડ પર? ઝાડ પર. 30. નીચે આપેલા વાક્યમાં સાચા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. સાચું હોય તો આપણે ખરાની નિશાની કરવાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરવાની. ચલો 1. બાળક ઢીંગલીને ચાંદીના પાટલે જમવા બેસાડે છે. તો ખોટું. તો આપણે ખોટું કરવાનું છે. 2. બાળક નાચાવે તો ઢીંગલી નાચે છે. તો ખોટું, નાચતી નથી. 3. ઢીંગલીબેન ના બોલે તો બાળકને ગમતું નથી. તો સાચું. 31. બાળક ઢીંગલીને શું શું રમવા આપે છે? તો બાળક ઢીંગલીને ઘંટીને ઘૂઘરા રમવા આપે છે. 32. મેના પોપટ અને મોરલા શું કરે છે? તો મેના પોપટ અને મોરલા ટહુકા કરે છે. 33. બાળક ઢીંગલીને કેવી રીતે નચાવવા માગે છે? બાળક ઢીંગલીને ઝાંઝરી પહેરાવી, ચબલું રેશમી પહેરાવી, તબલું વગાડીને નચાવવા માગે છે. ચલો હવે બીજું છે બાળગીત. કયું છે? મેં એક બિલાડી પાડી છે. આ પણ આપણે તમારી બુકમાં ભણી ગયા, તો એકવાર આપણે આ ગીત ગાઈ લઈએ. મેં એક બિલાડી પાડી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે, દૂધ ખાય દહીં ખાય, ઘી તો ચટપટ ચાટી જાય,
તે ઉંદરને ઝટપટ ચાલે પણ કૂતરાથી બીતી ચાલે। તેના દિલ પર ડાગ છે તે મારા ઘરનો વાઘ છે। ચોત્રીસ, નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર ટીક કરો। તો એક, બાળક કયું પ્રાણી પાડ્યું છે? કૂતરો, બિલાડી, સસલું કે ઘોડો? તો બિલાડી। બે, બિલાડીના ખોરાક પર ટીક કરો। બિલાડી શું ખાય? દૂધ, ગાજર કે બટાકા? દૂધ। ત્રણ, બિલાડી કોને ઝટપટ ચાલે છે? ઉંદર, કૂતરું, ચકલી કે વંદો? ઉંદરને। ચાર, બિલાડીના દિલ પર શું છે? તલ, લાખું, ડાક કે એક પણ નહીં? તો ડાક। પાંચ, બાળકના ઘરનો વાઘ કોણ છે? બાળક પોતે, પાળેલો કૂતરો, પાળેલી બિલાડી કે બાળકના પપ્પા? પાળેલી બિલાડી। પાંત્રીસ, નીચે આપેલા વાક્યોમાં સાચા વાક્યની સામે ખરાની અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો। એક, બિલાડી બહુ રૂપાળી નથી, તો ખોટું, એ બહુ રૂપાળી છે। બે, બિલાડી અંધારામાં પણ જોઈ શકે છે, તો સાચું, બિલાડી હોય અંધારામાં જોઈ શકે। ત્રણ, બિલાડી કૂતરાથી બીતી નથી, તો ખોટું, એ બીએ છે। છત્રીસ, બિલાડી કેવી ચાલે છે? તો બિલાડી કૂતરાથી બીતી ચાલે છે। સાડત્રીસ, બિલાડી શું શું ખાય છે? તો બિલાડી દૂધ, દહીં, ઘી અને ઉંદર ખાય છે। અડત્રીસ, બિલાડી કોનાથી ડરે છે? બિલાડી કૂતરાથી ડરે છે। ઓગણચાલીસ, તમને કયું પ્રાણી પાળવું ગમે છે? શા માટે? વિચારો અને કહો, તમને કયું પ્રાણી પાળવું ગમે છે? તમને જે પ્રાણી પાળવું ગમે એ તમારે અહીંયા લખી દેવાનું છે, અને કેમ પાળવું ગમે એ પણ લખવાનું છે। ચાલીસ, સરખા ઉચ્ચારવાળા શબ્દો બોલો અને લખો। આ શબ્દો છે એક જ જેવા ઉચ્ચારવાળા છે, જેમ કે પાડી તો રૂપાડી, એક જેવું લાગે છે ને બોલમાં, તો ચલો, પાડી તો રૂપાડી, ચાલે તો ભાડે, ખાય તો જાય, મારા તો તારા, ડાગ તો વાઘ, કાલે તો ચાલે, તમારે અહીંયા લખી દેવાના છે આવી રીતે। ઓકે, તો ચાલો અહીંયા આપણો આ પાઠ બે પૂરો થાય છે, તમે આ બધું લખી દેજો। ઓકે, બાય બાય, ટેક કેર।